Good morning, Sudan. How are you? Ajay, 26 tarikh. Barabar koi tarikh hai? 26. Ha, 2020. Ane kayo vaar thayo? Budhvar. Budhvar ne apde English ma shu kahiye chhe? Wednesday. Barabar. Video number 25. Par video number 24 ni andar apde shu joyu tu? To vakya. Dirghai vaya. Vakya sikhya. Barabar. Dirghai vaya vakya sikhya pachhi. Apne હવે શું આવશે આગળ જો દીર્ઘ વાળા વાક્ય શીખ્યા પછી આપણે શરૂઆત કરી તો ક્યાંથી શરૂઆત કરી હતી અ અ શીખ્યા હતા એટલે આપણે કમળ નો કોષ શીખ્યા અનેકા નો આ શીખ્યા તો એના ઉપરથી આપણે કનેકા નો કા શીખ્યા પછી આપણે અર્ધો ઈ શીખ્યા તો કને હસ્વ ઈ કી શીખ્યા પછી આખો ઈ શીખ્યા આખો તો કને દીર્ઘ શીખ્યા આટલા સુધી આપણે કમ્પ્લીટ શીખી ગયા બરાબર હવે આપણે શું શીખવાનું છે જે શીખવાનું છે હવે આ વિડિયોમાં શીખવાનું છે આપણે ઉ અર્ધો કયો અર્ધો એટલે કે હસ્વ ઉ હસ્વ શીખવાનું છે શું શીખવાનું છે હસ્વ હવે આપણે આ વિડિયોની અંદર હસ્વ ઉ વા શબ્દ લખો છો તમે નીચે ઉ ખુ એવી રીતે સાતડા વાળો કરો છો ને એવી રીતે આ હસ્વ બોલો અને લખો બરાબર હવે હસ્વ કે જો તમારી ચોપડીની અંદર આવી રીતે લીટી આવેલી છે ટપકાવાળી બરાબર ડોટ 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 કરેલા છે ને તો એની અંદર તમારે તગડે કઈ પાડવાનું પહેલા તગડે ત્રણ પછી લીટીની ઉપર થોડુંક ઉપર લઈ જવાનું છે કેટલું લીટીની થોડું ઉપર જે ડોટ વાળી લીટી છે એ ટપકા કરીને લીટીની ઉપર થોડું કાંખ્યું કરવાનું છે અને પછી સામેની સાઈડ પર સાત અને સાત જેવું કરવાનું એટલે શું કરવાનું એ લીટીની નીચે આવશે એટલે કે લીટીની નીચે સાતડા વાળું હસ્વ કરવાનું છે બરાબર આને શું બોલાય હસ્વ ઉ શું બોલાય ઉ શરૂઆત ક્યાંથી કરીશું આપણે તો જુઓ તગડે ટાઈમ કાઢ્યો પછી થોડું પાછું ઊંચું લીધું અને આખું ઉપર લીધું છેક વડાડવાનું નહીં અડધો બનાવવાનું છે એટલે હસ્વ કયો હસ્વ એવી જ રીતે તગડે ત્રણ બનાવો થોડું આગળ લઈ જાઓ અને પછી ઉપર અને હસ્વ ટપકાવાળી લીટીની નીચે હસ્વની નીચે જ હસ્વ આવવું જોઈએ ઉની નીચે જ ઉ આવવું જોઈએ એવી રીતે જુઓ ફરી તગડે ત્રણ પાડવાનું પછી થોડું ઉપર લઈ જાઓ પછી આખું ઉપર લઈ જાઓ અને નીચે હસ્વ પાડવાનું બરાબર જુઓ ફરી તગડે ત્રણ કરો ફરી ઉપર અને ધ્યાનથી જુઓ ચોપડીની અંદર પેજ નંબર 81
પેજ નંબર 81 દેખાય છે ને તમને તો કી થી ગની એ પૂર્ણ કરવાનું છે તમારે અને પછી પેજ નંબર 82 અને પેજ નંબર 83 આ બંને પેજ ઉપર તારીખ તમારે લખવાની છે 26/8/2020 અને ઉ એક સરખો જ લાઈનમાં આવે એવી રીતે ઉની નીચે ઉ અને હસવાની નીચે હસવા તમારે લખવાનું છે બરાબર થેન્ક યુ